કૃષ્ણકાંત ભાઈ કે જે વ્યાસ કે જે વ્યાસ જયંતભાઈ દરોડ અને ભાઈલાલભાઈ ગાલાજીનું સ્વાગત કરશે. શિક્ષક તરીકેની એમની સેવા 1959 માળી 1989 સુધી શિક્ષક તેમજ મેજર તરીકેનો એમનું લશ્કરી ઓફિસર છાજે. હા, એ આગળના કાર્યક્રમની અંદર તો એ પોતે લશ્કરમાં ડ્રેસ પહેરીને આવ્યા હતા, NCCનો, બરાબર ને? જેને યાદ છે એને ખબર છે, એ વખતે તો એ સરસ મજાનો ડ્રેસ પહેરીને આવ્યા હતા ઓફિસરને છાજે એવું વ્યક્તિત્વ. NCCના પ્રમુખ નિવૃત્તિ બાદ પણ એ લાયન્સ ક્લબની અંદર પોતાની સેવા આપે છે. મનોજભાઈ શાહ અને શશિકાંતભાઈ હરિયા જેનું સન્માન કરશે. VLA-ની અંદર 1963 માંડી 1993 સુધી વિષય ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત, નવનીત ગાઈડ અને વર્કબુકના રચયિતા, મૃદુ અને રમૂજી સ્વભાવના તથા હાજર જવાબી. રમૂજી તો હોય જ નહીં યાર, નામ જ વિનોદ છે, પછી કયો સવાલ છે? શાળાના પોતે વાઇસ પ્રિન્સિપાલ તરીકે એમને સેવા બજાવી હતી. અને ત્યારબાદ ભરતભાઈ ગોસર અને સુરેશભાઈ મહેતાને વિનંતી કરીશ કે શ્રી અજીતસિંહ જમનાદાસ કાપડિયા સાહેબ VLN-ની અંદર પોતાની સેવા 1963 માંડી 1998 સુધી સેવા આપી છે. અંગ્રેજી, ગુજરાતી, સમાજશાસ્ત્ર એ ત્રણ એમના વિષય હતા. હાલની અંદર પોતે નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે. અંગ્રેજી, ગુજરાતી અને સમાજશાસ્ત્રના પ્રખ્યાત શ્રી અજીતસિંહ જમનાદાસભાઈ કાપડિયા સન્માન કરવા માટે હું ભરતભાઈ ગોસર અને સુરેશભાઈ મહેતાને વિનંતી કરીશ. આ ત્રણ જે વિષય છે ને, અંગ્રેજી, ગુજરાતી, સમાજશાસ્ત્ર, આ વિષય બહુ મહત્ત્વના હોય છે. વિષય આવડી જાય તો મજા આવે. મારે તો જો કે હું મારે ઇંગ્લિશ જબરજસ્ત કાચું, હું તો કબૂલ કરું ભાઈ, સાચું તમને કહું. અહીંયા ઉતર્યો અમેરિકાથી, અહીંયા આવ્યા પછી તે મને પહેલાં ઓફિસરે પૂછ્યું, મને કે હાઉ મેની ચિલ્ડ્રન્સ હેવ યુ? હવે મને ખબર જ નહીં શું પૂછે છે. મારી બાજુવાળા જે હતા એને મેં પૂછ્યું, મેં કીધું આ શું પૂછે શું? મને કે તારા છોકરા કેટલા, એમ પૂછે છે. અચ્છા અચ્છા, એટલે પછી મેં એને જવાબ આપ્યો, આઈ હેવ 2 daughters એન્ડ બોથ આર ગર્લ્સ. એ કે ઓકે, કારણ કે આપણા જેવો જ બેઠો હતો ત્યાં. પછી એ સવાલ જ છે પેદા થાય છે. અને હવે હું શ્રી પુરુષોત્તમભાઈ H. જોબનપુત્રા જેમનું સન્માન કરવા માટે હું શ્રી અશ્વિનભાઈ ગડા અને હરકચંદભાઈ ડેઢિયાને વિનંતી કરીશ. 1957 માંડી 1994 સુધી પોતાની સેવા આપી. હાલ મુલુંડની અંદર પોતાનું નિવૃત્ત જીવન વિતાવે છે. એ વિજ્ઞાન અને ગણિત પુરુષોત્તમભાઈના સ્વાગત પછી હું સ્નેહલતાબેન કેશવલાલ શેઠ સન્માન માટે હું શ્રી હેમંતભાઈ કોરડિયા અને રાજેન્દ્રભાઈ આર શાહને વિનંતી કરીશ. 1965 માંડી 1995 સુધી એમને સેવા તો આપી, પણ આચાર્ય પદ તરીકે 1990 માંડી 1995 સુધી રહ્યા. સમાજશાસ્ત્ર અને ગુજરાતી એમનો મુખ્ય વિષય હતો. હાલમાં અમદાવાદ ખાતે નિવૃત્ત જીવન વિતાવે છે. મુંબઈ યુનિવર્સિટીની અંદર જૈનોલોજીની અંદર પોતે એક પરીક્ષા પ્રાપ્ત કરી છે, એને સફળતા પ્રાપ્ત કરી છે. અને સ્નેહલતાબેન પછી એમનો સ્નેહ પ્રાપ્ત કર્યા પછી મંદાકિનીબેન તન્ના જેનું સન્માન માટે હું સુરેશભાઈ ગોગરી અને હિંમતભાઈ છડાને વિનંતી કરીશ. શ્રીમતી મંદાકિનીબેન તન્ના. એમના સન્માન પછી તારાબેન સુરતી જેના સન્માન માટે હું શ્રી નથી આવ્યા, તારાબેન સુરતી નથી આવ્યા, એમનું સન્માન ઘરે એમને પહોંચાડવામાં આવશે. આ શિક્ષક જે શબ્દની અંદર મેં તમને કીધું ને, અમારા ત્યાં એક પ્રેક્ટિકલ બની ગયેલો બનાવ કહું. એક છોકરો પહેલો નંબર પાસ થતો હશે, એની જગ્યાએ બીજો બેસી ગયો પણ ખબર ન પડી,
એટલે શિક્ષકે એને પેલો ઇન્સ્પેક્ટર ખરો ને, એક દાડો ઇન્સ્પેક્શનમાં આવ્યો અને આવીને પેલા છોકરાને પ્રશ્ન પૂછ્યો. પેલા છોકરાને આવડ્યો નહીં, આવડ્યો નહીં એટલે એને કીધું કે તું તો પહેલો નંબર પાસ થાય છે, તને કેમ આવડતું નથી? એ કે કોને કીધું? એ કે પેલાએ કીધું અહીંયા બેસેથી પહેલો નંબર પાસ થાય. એ કે સાહેબ એ આવ્યો નથી, હું તો એની જગ્યાએ બેઠો હતો. એ નથી આવ્યો, ત્યાં તો પ્રિન્સિપાલ આવ્યો. પ્રિન્સિપાલ આવીને શિક્ષકને કે આવું શીખવાડો છો યાર, આ પહેલો નંબર પાસ થાય છે ને આ તો કે એની જગ્યાએ બેઠો, તમને ખબર નથી પડતી? પેલો શિક્ષક કે મને શું કહો છો? કે ઇન્સ્પેક્ટરને કે હું સાચો શિક્ષક છું જ નહીં આનો. એ કે સાચો શિક્ષક ક્યાં ગયો? તો કે એ તો મેં જ જોવા ગયો છે. એટલે ઇન્સ્પેક્ટર એવો ભડક્યો કે ડાયરેક્ટ પ્રિન્સિપાલ પાસે ગયો અને પ્રિન્સિપાલ જઈને કે આવા શિક્ષકો રાખો છો? પેલો છોકરો બેઠો હતો તો કે હું નહીં જગ્યાએ બેઠો છું. પેલા શિક્ષકને કીધું કે સાચો શિક્ષક છું જ નહીં, હું તો એની અવેજીમાં આવ્યો છું, સાચો શિક્ષક મેં જ જોવા ગયો છે. પ્રિન્સિપાલ કે તમે મને કહો નહીં ભાઈ, સાચો પ્રિન્સિપાલ મેં જ જોવા ગયો છે, એટલે હું સાચો પ્રિન્સિપાલ નથી, તમે એને કહેજો. ઇન્સ્પેક્ટર કે નસીબદાર છો કે સાચો ઇન્સ્પેક્ટર ક્રિકેટની મેચ જોવા ગયો છે, નહીં તો તમારી દશા કેટલી ખરાબ થાય. આખું જો કોળું જો ખરાબ થતું હોય પછી ક્યાં સવાલ પેદા થાય છે? અને આ જ અહીં આગળ આપણે 10 શિક્ષકોનું સન્માન વિધિ અહીંયા પૂર્ણ કરીએ છીએ. VLN-ના હવે આપણે PDKV-ના 10 શિક્ષકો તરફ જઈશું. પ્રેમજી દેવજી કન્યા વિદ્યાલયના સૌથી પહેલાં ડૉક્ટર લક્ષ્મીદાસભાઈ બી ગોકાણી 1956 માંડી અને 1996 સુધી એ VLN-ની અંદર 1971 માંડી 1975 સુધી પાર્ટ ટાઈમ શિક્ષક હતા. એ પછી એમને ગુજરાતીમાં વ્યાકરણ, અંગ્રેજીમાં ગ્રામર અને અર્ધ માર્કથી ભણાવતા હતા. અર્ધ માર્કથી એટલે મને ખબર નથી, અર્ધ અચ્છા હા હા અર્ધ માર્ક એટલે એ ભાષા છે આખી જૈન ધર્મની, બરાબર ને? એક એક અલગ ભાષાનો એક નોલેજ છે. મયુરભાઈ થેન્ક યુ. એમનું જામ ખંભાળિયા વતન છે પણ હાલ એ પોતે ગોરેગામમાં નિવાસસ્થાન કરે છે. નવનીત પ્રકાશનની અંદર 53 વર્ષથી લખે છે, 53 વર્ષથી. નવનીત પ્રકાશન એટલે જે પ્રકાશિત થાય છે ને એમાં દીપક દોશી છે એનો તંત્રીમાં રખાયેલ પ્રમાણે, બરાબર ને? એ પણ આપણો મિત્ર છે. 250થી વધુ પુસ્તકો 5 ભાષાની અંદર લખ્યા છે, 250થી વધુ પુસ્તકો. 3 ગોલ્ડ મેડલ ભારતીય વિદ્યાભવન તરફથી આપવામાં આવ્યા છે, 3 ગોલ્ડ મેડલ. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ધ પ્રેસિડેન્ટ ઓફ ધ ઇન્ડિયા, ડૉક્ટર કનિયાલાલ મુનશી ફાઉન્ડર ઓફ ભારતીય વિદ્યાભવન અને ધ ગવર્નર ઓફ મહારાષ્ટ્ર ડૉક્ટર ચેરિયનના હસ્તે એમને 3 એવોર્ડ આપવામાં આવ્યા છે. મોટી હસ્તીઓના હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. અને 1985ની અંદર ઉજ્જૈન યુનિવર્સિટી ડૉક્ટરેટની ડિગ્રી એમને મળી અને એમનું સન્માન કોકિલાબેન ગાલા અને ભારતીબેન કાકાએ કરી લીધું છે. હવે હું સન્માન માટે હંસાબેન છેડા અને શોભરાબેનને વિનંતી કરીશ. શ્રીમતી ઉષાબેન ડી રણદીવે એટલે કે સોનીબેન એમનું બીજું નામ છે. હંસાબેન છેડા અને શોભનાબેન શાહ ગુજરાતી અને સમાજશાસ્ત્રમાં પોતાનું આગવું પ્રદાન આપ્યું છે. જામનગર બેડીબંદર હાલ એવો દાદરમાં રહે છે. હા એટલે ઉષાબેન તરીકે ઓછા ઓળખે છે પણ સોનીબેન તરીકે બધા ઓળખે છે, બરાબર ને? સોનીબેન એનું કારણ છે સાહેબ, આ છે ને મુંબઈનું જીવન છે. આ મુંબઈના જીવનની અંદર ટ્રેનમાં બેઠા પછી આપણને ખંજાળાવ, તાર બાજુ વાળો કે તમારે નખ મોટા લાગે છે, તાર તો આપણે ખબર બાજુ આંખ ખંજવાળીએ છે. હવે પ્રેક્ટિકલ થઈ ગયેલું. એક તમને આગળ વધુ એ પહેલાં એક વાત કહું. એક ભાઈની 10x10ની રૂમ, મયુરભાઈ 10x10ની રૂમ, અને મને કે રાતના રોકાઈ જાઓ. રોકાઈ ક્યાં જાય? તારા ઘરની અંદર તારા 3 છોકરાને તું તારા વાઈફ પરણે સુઈ જાઓ છો, મને આમાં ક્યાં રાતના રોકાવાનું કહો છો? મને કે તમે રોકાઈ જાઓ ને યાર, હોવાની વ્યવસ્થાની ક્યાં ચિંતા કરો? તમે મહેમાન છો, હું તો ચિંતામાં રહી ગયો. પણ રાત પડી 10 વાગ્યા, એના 3 છોકરા સૂઈ ગયા એટલે તરત જ એને પોટલો વાળીને ખીટી ટીંગાડી દીધા. મને કે સુઈ જાઓ, બોલો, જગા કરી દીધી. પણ હું સવારે ઉઠ્યો ને તો હું એ ખીટીએ ટીંગાતો હતો. એ પેલા ને મેં કહ્યું મને કેમ ખીટી ટીંગાડી? મને કે પછી રાત્રે કાકા આયા તમને ટીંગાડી દીધા. હું કાકા ક્યાં છે? મને કે એ ટીંગાડી દીધા પેલા ખીટીએ.
મેં પણ કાકાને કેમ ટીંગાડ્યા, પછી કે અમને પછી રાત્રે ઊંઘ આવી જાય ને એટલે અમે નીચે સુઈ ગયા. બોલો, એ નીચે ઉગીને અમને બધાને ખીંટીઓ પર ટીંગાડી દીધા. આ મુંબઈનું જગત આવું છે સાહેબ. પણ હું આટલા આટલા આટલું મેદાન મળ્યું છે આપણને સન્માન કરવા માટે, આપણે બધા ભાગ્યશાળી છીએ. શ્રી મનુભાઈ શુક્લ એમનું સન્માન કરવા માટે હંસાબેન અને શોભનાબેનને વિનંતી કરીશ. 1961થી માંડી 1992 સુધી ગુજરાતી, ભૂગોળ, ફિઝિકલ એજ્યુકેશન રેખાબેન સાવલા અને જયવંતીબેન કાલા કરશે એનું સન્માન. રેખાબેન સાવલા અને જયવંતીબેન કાલા. સુસ્મિતાબેન કેનિયા જેમનું સન્માન ચારુબેન કાલા અને આરતીબેન કાલા કરશે. સુસ્મિતાબેન કેનિયા 1965થી માંડી 1995 સુધી, એ પછી એમને VRS લઈ લીધું, વોલન્ટિયર રિટાયરમેન્ટ. સંસ્કૃત, ગુજરાતી, ઇતિહાસ, નાગરિક અને અર્થશાસ્ત્ર. મૂળ વતન છે કચ્છ બારોઈ, હાલ એવો ચિંચમંદર અગાસમાં વધુ રહે છે અને આધ્યાત્મિક પ્રવૃત્તિ તરફ આગળ વધેલા છે. સુસ્મિતાબેન કેનિયા VRS. હું સન્માન માટે જ્યોતિબેન શેઠિયા અને કુંદનબેન સાવલાને વિનંતી કરીશ કે શ્રી BS રાવલ સાહેબનું સન્માન કરે. 1976થી માંડી 2001 સુધી જેમને ગણિત, જનરલ સાયન્સ, રસાયણશાસ્ત્ર, કેમિસ્ટ્રી વગેરે શીખવાડ્યું છે. મહુડીની બાજુની અંદર પુંદરા ગામ છે, હાલ એવો શિવાજી પાર્ક રહે છે. અમદાવાદ બાપુનગરની અંદર અંબુજા હાઈસ્કૂલ ચલાવે છે. હાલ પણ અમદાવાદની અંદર સમૂહ લગ્ન અને યજ્ઞોપવિતનું પણ આયોજન કરે છે. હું તો અહીંયા જેને નથી આપડે એને કહી દઉં તમને. હમણાં આવતો તો ખાલી એક ભાઈને પૂછ્યું, મેં કહ્યું શિવાજી પાર્કમાં શિવાજી પાર્ક કઈ રીતે પડ્યું? મને કે શિવાજી એમનો ઘોડો ત્યાં પાર્ક કરતા હતા. જવાબ આપવા તો ક્યાં મુંબઈમાં પાછા પડે છે લોકો. આ મુંબઈનું જીવન જ એવું. જો હું સન્માન માટે શીલા સાવલા અને હિના સાવલાને વિનંતી કરીશ કે શ્રી મનસુખલાલ M પીઠડિયા સાહેબનું સન્માન કરે. 1966થી માંડી 1996 સુધી ગણિત, ભૌતિકશાસ્ત્ર એટલે ફિઝિક્સ અને જીવશાસ્ત્ર વગેરે વિષયો શીખવી અને જ્ઞાન આપ્યું હતું. વતન એમનું જામનગર પાસે જોડિયા કરીને ગામ છે, હાલ એવો પાર્લા રહે છે. શીલા સાવલા અને હિના સાવલા જેનું સ્વાગત કરશે. ત્યારબાદ રેખા ગડા અને હસુમતી દેડિયા જેમનું સન્માન કરવાના છે શ્રી KP પટેલ. KP પટેલ સાહેબ 1967થી 2002 સુધી અને 1995થી પોતે વાઇસ પ્રિન્સિપાલ તરીકે સેવા બજાવી હતી. ગણિત અને ફિઝિક્સ એમના મુખ્ય વિષય, ભલે પુંદરાના વતની છે પણ હાલ તેઓ ભાયંદર મુકામે રહેઠાણ છે એમનું. શ્રી 48 ગામ કડવા પાટીદાર સેવા સમાજ મુંબઈના તેઓ સેક્રેટરી છે. એનું સન્માન રેખાબેન ગડા અને હસુમતીબેન ડેડિયા કરી રહ્યા છે. ત્યારબાદ મીનાબેન ધરોડ અને અરુણાબેન હરિયા શ્રીમતી રંજનબેન ચંદ્રકાંતભાઈ વોરાનું સન્માન કરશે. મીનાબેન ધરોડ અને અરુણાબેન હરિયા 1968થી માંડી 2003 સુધી ગુજરાતી અને સમાજશાસ્ત્ર વિષય એમના મુખ્ય હતા. હાલ એઓ મોરબીની અંદર, મોરબી એમનું મૂળ વતન છે અને હાલ તેઓ પાર્લાની અંદર નિવાસસ્થાન છે. 13 વર્ષથી સુપરવાઇઝર હતા. એના સન્માન માટે મીનાબેન ધરોડ અને અરુણાબેન હરિયા કરશે. હવે હું રેખા ચેડા અને લીનાક્ષી સત્રાને વિનંતી કરીશ કે શ્રી મધુસૂદનભાઈ B ત્રિવેદી, મધુસૂદનભાઈ B ત્રિવેદીનું સન્માન કરવામાં આવશે. 1967થી માંડી 1994 સુધી પોતાની સેવા બજાવી. સંસ્કૃત, હિન્દી, સમાજશાસ્ત્ર એના મુખ્ય વિષય. મૂળ વતન રાજસ્થાનની અંદર આઈપુરા ગામ છે. હાલ ભાયંદરમાં પૂજાપાઠ, વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષનું કામ કરે છે. એમનું સન્માન રેખાબેન અને લીનાક્ષીબેન સત્રા કરશે. શું છે કે એક વસ્તુ કહું સાહેબ, બધા અહીંયા ધ્યાન આપો તો મજા આવે. આ નામ જે છે ને એ
આપણું નામ પણ આપણને કોઈ પૂછીને પાડ્યું છે? તમને ગમે કે ન ગમે સ્વીકારવું પડે છે. નામ પણ બીજો કોઈ પાડે છે ને? મારી દીકરી આટલી નાની પ્રગતિ પત્રક લઈ આવી, જોઈને મેં કીધું તો નપાસ થઈ તો તાળી પાડે. મને કે આપણે બે નપાસ, આપણે બે નપાસ. મેં કીધું હું ક્યાંથી નપાસ? મને કે કેમ, તમારું નામ તો છે જ ને અંદર. આપણે તો આપણું નામ લખાવવાની ખોડ ભૂલી જઈએ છે. હે, પણ એક વસ્તુ કહીશ સાહેબ, તમને સારું લાગે તો તાળી પાડજો, કે મારા તમારા જીવનની અંદર આપણો જન્મ આપણે જાતે લઈ શકતા નથી. આપણને શરીર બીજો કોઈ આપે છે, આપણું નામ બીજો કોઈ પાડે છે, છતાંય એ મારું છે એવો અહંકારનો અડ્ડો જમાઈને બેઠા છીએ કે નહીં? બંને વસ્તુઓ ઉછીની છે, બંને વસ્તુઓ, રૂપ પણ ઉછીનું છે અને શરીર મોટું થાય છે. સાહેબ, મારા એક આર્ટિકલની અંદર મેં લખેલું છે કે ક્ષણે ક્ષણે વધે તે ઉંમર, પણ ક્ષણે ક્ષણે ઘટે તે આયુષ્ય. આયુષ્ય કોદાડો કોઈનું વધતું જ નથી. જિંદગીના મોબાઈલની અંદર, સુનિલભાઈ વાક્ય સાંભળજો, જિંદગીના મોબાઈલની અંદર ધીરજભાઈ રિચાર્જની સગવડ નથી અને આયુષ્યનું બેલેન્સ રોજ ઓછું થતું જાય છે, રોજ ઓછું થતું જાય છે. તો એને ઉજાળવાનો પ્રયત્ન આપણે કરવાનો છે. હું બીદ મંજુને તેમજ જસ્મીન વીરાને વિનંતી કરીશ કે શ્રી રામપ્રસાદભાઈ પી મૌર્યનું સ્વાગત કરે. 1965થી માંડી 1995 સુધી જેની સેવા બજાવી છે, હિન્દી અને અંગ્રેજી જેના મુખ્ય વિષય હતા. ઉત્તર પ્રદેશની અંદર ટોંડા એનું મુખ્ય વતન એમનું એ છે. હાલ તેઓ દહીસર ખાતે ધરાવે છે પોતાનું નિવાસસ્થાન. 17 વર્ષ સુધી આદર્શ વિદ્યાલય ચલાવી એવો યુનિવર્સલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન ડેવલપમેન્ટથી સંલગ્ન છે. દરેકને પોતાનું એક બાળપણ હોય છે ને, અહીંયા બધા આવી ગયા, આપણે ભલે મોટા થયા હોઈએ. તમે ભાવનગર જવું હોય, જામનગર જવું હોય તો બુકિંગ ક્લાર્ક જે હોય ને એને તમે એમ કહો કે ભાવનગરની ટિકિટ આપો, જામનગરની આપો, તો એ ટિકિટ આપે છે. પછી કોઈ દિવસ આપણે એને પૂછ્યું નથી કે તું ગયો છો કે નહીં, પૂછ્યું એ મોકલે. આ શિક્ષકો એ છે કે પોતે ગયા કે ન ગયા પણ આપણને મંઝિલે પહોંચાડતા હોય છે, અને જ્યારે મંઝિલે પહોંચાડે છે ત્યારે એક બાળપણ છે. એ બાળપણ ધીરે ધીરે જ્યારે ગયું છે, એ બાળપણની એક સરસ મજાની કવિતા અહીંથી પ્લે કરવામાં આવશે. અને બધાને વિનંતી કે કોઈ પણ પ્રકારનો અવાજ કર્યા વગર આ કવિતા આપણા કાન સુધી નહીં, હૃદય સુધી પહોંચે એવો પ્રયત્ન કર્યો છે.